હરિઓમ શ્રીરામ અંબરમ. મારું નામ મનીષા વીરા શાહ છે. હું પુનિતનગર ઉપાસના સેન્ટર અમદાવાદથી બોલું છું. બાપુની અંદર આવ્યા પછી મને ઘણા અવારનવાર અનુભવ થયા છે. હું 2016 સાલથી બાપુના ત્યાં આવું છું. બાપુ કોરોના કાળની અંદર મારા મિસ્ટરની જોબ ચાલી ગઈ હતી, નોકરી ચાલી ગઈ, અને એમને મારા મિસ્ટરને નોકરીમાંથી 22 તારીખ સુધી આવ્યું, જ્યાં સુધી લોકડાઉન આવ્યું તે દિવસ સુધી કામ કરાવ્યું. ઓફિસના દરેક વ્યક્તિને પગાર આપ્યો, પણ મારા પતિને પગાર ન આપ્યો. તેથી તે ઘણા જ ડિસ્ટર્બ રહેતા હતા. મારે પૈસાની કોઈ તકલીફ ન હતી. મારા દીકરા દીકરી બંને સારું કમાતા હતા, પરંતુ એમનું મન હંમેશા ઉદ્વેગમાં રહેતું હતું કે હવે હું શું કરીશ, ઘરે બેસીને મારો ટાઈમ હું કેવી રીતે કાઢીશ. એટલે હું ખૂબ જ ઉદાસ રહેતી હતી. એક દિવસ ઉપાસના બાપુની કૃપાથી બાપુની ઉપાસના કરતી હતી. તે વખતે મારા આંખમાંથી આંસુ આવી ગયા. મારા દીકરાએ મને પૂછ્યું કે તમે શા માટે રડો છો? મેં કહ્યું કંઈ નહીં. તો કે ના ના મમ્મી, કંઈક તો તમને થયું હશે તો જ તમે રડો છો. તો મેં કહ્યું કે તારા પપ્પા બહુ જ ચિંતા કરે છે કે હવે શું કરશે. તેથી મારો દીકરો પણ ખૂબ જ ઉદાસ થઈ ગયો. તેના મિત્રો સાથે બેસી અને વાતો કરતો હતો ત્યારે એના મિત્રએ પૂછ્યું કે આજે કેમ તું ઉદાસ છો, કંઈ નહીં કરતો હતો. તો એક મિત્રએ તેને કહ્યું કે તું બેસ, મારે તારું કામ છે. એ પાછળથી બેઠો, એને કહ્યું કે કેમ તું આજે ઉદાસ છું? તો કે મારા ઘરમાં આવું થયું છે, મારા પપ્પાને સેલેરી આવતું નથી, તેથી મારી મમ્મી ખૂબ જ ચિંતા કરે છે. તો કે જા, તું કોઈ ધંધો શોધી લાવ, હું તારા માટે તૈયાર બેઠો છું. એ જ વખતે એનો બીજો એક મિત્ર મળ્યો. એને એમ કહ્યું કે અહીંયા આગળ એક ફ્રેન્ચાઇઝી છે બોમ્બેની, સંયમ તું લે. એટલે એને કહ્યું કે ફ્રેન્ચાઇઝી છે, આવા કોરોનામાં લઉં અને જો ન ચાલે તો એ પણ મારા પૈસા ડૂબી જાય. તો કે ના 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 ચાલે, એવી તો કોઈ વાત જ નથી, થવાનું જ છે અને ચાલશે જ સારી રીતે. તેથી અમે એક બાપુને ફોટા ઘર જઈ અને મારા દીકરાએ મને ઘરે આવીને વાત કરી કે મમ્મી આપણે અડધા પૈસા રોકીએ, 6-7-7-8 લાખ રૂપિયા તો આપણને આવી રીતે ફ્રેન્ચાઇઝી મળે છે, અને મારો એક બીજો મિત્ર છે તે પાર્ટનર થવા માટે તૈયાર છે. મેં કહ્યું કે શું કરીશું? તો મારા મિસ્ટરે ના પાડી કે ના, મારે કરવું નથી અત્યારે, હવે મારી પાસે ગુમાવવા નથી પૈસા મારે. એટલે હું બાપુના ફોટા આગળ રાત્રે જઈ અને મેં વાત કરી કે બાપુ શું કરું હવે, આમાંથી તું જ માર્ગ બતાવ, તારા સિવાય મારો કોઈ આશરો નથી. સવારે ઉઠી મેં એકદમ જ મારા દીકરાને હિંમતથી કહ્યું કે કર બાપુની કૃપાથી, તું તારે વાંધો નથી. તો કે સારું. એટલે અમારે જવાબ આપવાનું 2-3 દિવસ મોડું થઈ ગયું હતું. તો મારા દીકરાએ ઓફિસે જઈ અને એના ભાઈબંધને ફોન કર્યો કે હું લેવા માટે ફ્રેન્ચાઇઝી તૈયાર છું. એને કહ્યું કે ભાઈ તે જવાબ આપ્યો નહીં સંયમ, એટલે મેં તો ફ્રેન્ચાઇઝી આપી દીધી છે. એટલે એ ખૂબ જ ઉદાસ થઈ ગયો. મેં એને ફોન આવ્યો કે મમ્મી ફ્રેન્ચાઇઝી તો જતી રહી, હવે કંઈ થાય એવું નથી. તો મેં કીધું કંઈ વાંધો નહીં. તે છતાં પણ એને એમ કહ્યું હતું કે 4 વાગે ફોન કરજે, જો એ પૈસા આપવા નહીં હવે બનાના તો કંઈક કરીશું. પણ કે મમ્મી આવો સારો એરિયા છે, ગુરુકુળ જેવો એરિયા તો કોઈ છોડે નહીં, એટલે હવે ગઈ પતી ગયું આપણું કામ, કંઈ વાંધો નહીં. મેં માયુસ ના થઈશ. 4 વાગે મેં એને કીધું તું બાપુની કૃપાથી બાપુનું નામ લે અને એને ફોન કર. તો એના મિત્રને ફોન કર્યો કે ભાઈ શું થયું ફ્રેન્ચાઇઝીનું? તો એને કહ્યું કે જો એ આપવા આવ્યો નહોતો અને મારે તને આપવી હતી, એટલે મેં એને ફોન પણ કર્યો નથી અને કશું જ કર્યું નથી. એટલે તું તાત્કાલિક મને અભી ચેક પહોંચતો કર, તો હું એને બહાનું કાઢી અને બતાવી શકું. તો કે કંઈ વાંધો નહીં, ચલો. એને મને કીધું ફોન કરીને, કહ્યું કે ઓફિસથી કે મમ્મી તું ચેક રેડી રાખ, હું તરત જ આપવા જઉં છું. મેં કીધું ભલે વાંધો નહીં, અને એ ચેક આપી આવ્યો. ફ્રેન્ચાઇઝી ગયેલી જ હતી અને એ પણ અંદર જ આપેલી હતી એના સગાને, તો પણ એના મિત્રએ એને ફ્રેન્ચાઇઝી આપી. પછી અમે અઠવાડિયું ફૂલ કોરોના કાળની અંદર એ દુકાનનું ઓપનિંગ કર્યું. એ પછી મેં બાપુને દાદાનું પૂછવાની સરસ સગવડ બાપુએ કરી હતી. તેથી બાપુ દાદાને પૂછ્યું તો દાદાએ કીધું કંઈ જ વાંધો નથી, તમે તારે ખોલો, બાપુની કૃપાથી સરસ જ ચાલશે, અને તમે દત્તબાપની 3 વાર ગણો તો તમારું ઘણું જ કામ સારું થઈ જશે. અને બાપુ કૃપાથી આજે અત્યારે 1.5-2 વર્ષ થઈ ગયા છે ફ્રેન્ચાઇઝી લીધે. કોરોના કાળમાં અમે કર્યું હતું, લોકડાઉન આવ્યું એ પછી પણ, અને ઘણી જ તકલીફો રહી, પણ અમે કોઈ દિવસ એક પૈસો પણ અમારા ઘરનો ઉમેર્યો નથી. અને બાપુ કૃપાથી 1.5 વર્ષથી એટલી સરસ ફ્રેન્ચાઇઝી ચાલે છે કે બાપુએ મને ફાઇનાન્શિયલ કન્ડિશનમાં હંમેશા હવે આગળ જ જોવાનું કર્યું છે, પાછળ જોવા માટે કોઈ સ્કોપ જ નથી. તેથી બાપુની કૃપાથી બાપુના જેટલા ઉપકાર માનીએ એટલા ઓછા છે. અને આવા તો મને અનુભવ ઘણા જ જ્યારેથી આવી છું બાપુમાં ત્યાંથી અનુભવો થયા છે, પરંતુ આ એક એવો મહત્વનો અનુભવ છે કે જેને મારી જિંદગી જ આખી બદલી કાઢી છે. તેથી હરિઓમ શ્રીરામ અંબજ્ઞ.